હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં વાત કરીશું ધોરણ નવના જે વિદ્યાર્થીઓ છે તેમના માટે જે નવું સ્વ પોથી વિદ્યા પ્રવેશ આવ્યું છે એ શું છે તેમજ આ કયા વિદ્યાર્થીઓ માટે છે એટલે કે કઈ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે છે અને જે સ્વ પોથી છે તમને કેવી રીતે કામમાં આવશે એના વિશે વાત કરીશું તો વિડીયો પૂરેપૂરે જોજો તો વિદ્યાર્થી મિત્રો જે આ અપડેટ આવી છે એકચ્યુઅલી પંદર છની અપડેટ છે તો જે સ્વઅધ્યન પોથી છે વિદ્યા પ્રવેશ છે એ એકચુઅલી ગણિત ગુજરાતી વિજ્ઞાન અંગ્રેજી એની બુક છે ગુજરાતી ગણિત વિજ્ઞાન અને અંગ્રેજી જે આ મટીરિયલ છે જે સાહિત્ય છે એ તમામે તમામ સરકારી માધ્યમિક શાળાઓ જે સરકારી છે આર એમએસએ છે મોડલ છે મોડલ ડે સ્કૂલ છે કેજીબીવી છે કે આશ્રમ શાળા તો આ તમામે તમામ શાળાના વિદ્યાર્થીઓ માટે છે તો તેમને આ જે છે એ વિતરણ કરવામાં આવશે સ્વ અધ્યયન પોથી તો જે સ્વઅધ્યયન પોથી છે એ પૂરેપૂરા વર્ષ દરમિયાન એટલે કે આખા આખા વર્ષ દરમિયાન ચેપ્ટર વાઇઝ હશે ઓકે એની પીડીએફ ફાઇલ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો તો દરેકે દરેક એકમોનું એમ કહેવાય ને કહીએ ચાલો એક્સ્ટ્રા મહાવરો થાય એક્સ્ટ્રા કામ થાય તો એના માટે આ બનાવેલી છે તો વિદ્યાર્થી મિત્રો જે આ સોફ્ટ કોપી છે એ તમને નીચે મળી જશે ડિસ્ક્રિપ્શનમાં અથવા તો તમે આ વેબસાઇટ ઉપર પણ જઈ શકશો તો હવે આપણે જોઈએ સ્વ પોથી તો જુઓ જેમ કે વિજ્ઞાનની આ છે બરાબર સ્વ પોથી તો અહીં ચેપ્ટર વાઇઝ તમને અહીંયા આપેલું છે બરાબર તમે જોઈ શકો છો કે ભાઈ ચાલો ચેપ્ટર નંબર સૌથી પહેલાં ચાલો યાદ કરીએ ત્યારબાદ એકમ એકમવાઈઝ કે આપણી આસપાસમાં દ્રવ્ય આપણી આસપાસમાં દ્રવ્ય શુદ્ધ છે તો દરેકે દરેક ચેપ્ટર માટે તમને આપેલું છે કે જેમાં તમારે લખવાનું રહેશે બરાબર તમે જોઈ શકો છો આ ચાલો યાદ કરીએ એ છે આપણે ડાયરેક્ટ ચેપ્ટર નંબર એક જોઈએ તો વિદ્યાર્થી મિત્રો જે આ સ્વદિન બોધી જે અન્ય વિદ્યાર્થીઓ છે કે જેમને એમની પોતાની સ્કૂલમાંથી કંઈ મતલબ આવું કોઈ મટિરિયલ આપ્યું નથી લખવા માટે કે પછી તૈયાર કરવા માટે કે પછી કોઈ પણ રીતે તો તમે આ જે છે મટિરિયલ તમને સોફ્ટ કોપી નીચે પીડીએફ ફાઇલમાં મળી જશે તો એનો ઉપયોગ તમે કરી શકશો કારણ કે આ જે ક્વેશ્ચન હશે એનાથી તમને બેનિફિટ થશે તમને કંઈક નવું જાણવા મળશે કંઈક નવું શીખવા મળશે બરાબર તો જરૂરથી એક વખત જે ફાઇલ્સ છે એ ચેક કરી લેજો જેમ કે તમે જોઈ શકો છો અહીંયા તમને ખાલી જગ્યાઓ આવી રીતે આપેલી છે તો એમાં તમારે લખવાનું રહેશે જેની મટીરિયલ છે જે આ સાહિત્ય જે તમને તમારી સ્કૂલમાંથી મળશે જો તમે સરકારી સ્કૂલમાં ભણી રહ્યા છો તો જ તમને મળશે બાકી સ્કૂલમાં કોઈ ફરજિયાત એવું કંઈ છે નહીં એવું કંઈ લખ્યું છે નહીં અહીંયા બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ એક નવી અપડેટ હતી જે તમારી ધોરણ નવને લગતી હતી અન્ય તમામે તમામ ધોરણ નવને લગતી કોઈ પણ માહિતી આવશે તો તમને આપણી ચેનલ પર મળશે આવી રીતે જ ગણિતની અહીંયા સ્વધિન પોતી છે બરાબર કે જેમાં ચાલો યાદ કરી એવી રીતે બાકી બધા ચેપ્ટર વાઇઝ તમને આપેલું છે એમાં મહાવરો તમને આપેલો હશે જેમાં તમારે તમારી બુકમાં એક્ઝામ્પલ અથવા આમાં જ લખવાના રહેશે જેમ કે ચેપ્ટર નંબર એકની વાત કરીએ આમાં ચેપ્ટર નંબર એક જ સેકન્ડ આઈએસએ બરાબર આ રીતે તો જો સંખ્યા બદલતી તો તમને અહીંયા વિભાગ વિભાગવાઈઝ પ્રશ્નો આપેલા છે કે વિભાગ એમાં તમારે જાતે લખવાના છે તો આ જે ક્વેશ્ચન છે એ અન્ય તમામે તમામ વિદ્યાર્થીઓને કામમાં આવશે પરીક્ષાની તૈયારીમાં એટલે જરૂરથી ચેકઆઉટ કરજો અને મારું માનો તો એકવાર જરૂરથી જેમ જેમ ચેપ્ટર પતા એમ એમ આ બધા ક્વેશ્ચન જોતા રહેજો તો વિદ્યાર્થી મિત્રો પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવા માટે નીચે જોઈ લેજો અને ચેનલ ચેનલને હજુ પણ જો તમે સબસ્ક્રાઈબ નથી કરો જલ્દી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી તમને તમામે તમામ જે પણ અપડેટ આવશે એ મળતી રહે તો ફરી મળીએ નેક્સ્ટ વૂડિયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર ઓલ ધ બેસ્ટ